પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવારો પણ નડતર રૂપ સાબિત થઈ શકે છે. પાટણ બેઠક પર કોંગ્રેસમાંથી જોધાજી ઠાકોર ઉમેદવાર છે તો ભાજપમાંથી માલધારી સમાજના રણછોડભાઈ દેસાઈ છે. તો કોંગ્રેસમાંથી બળવો કરી માલધારી સમાજના કાનજીભાઈ દેસાઈએ પણ ઉમેદવારી નોંધાવી છે. હવે રબારી સમાજના મતો માટે ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર છે. કઈ માણસ ને તકલીફ આવે એટલે ક્ષત્રિય સમાજ ભાઈ ટેકો લેતો, એટલે આજે મને પાર્ટીએ કાપ્યો છે એટલે મેં તમારો ક્ષત્રિય સમાજ ભાઈ તમારા ઓથ લીધો છે, તમારા શરણે આવ્યો છું, તો શરણે આવવાને સાચવવાનો અને એને 20મી તારીખે ગલાલ નાખવાનો ક્ષત્રિય સમાજનો મોટો ફાળો રહેશે. તો સ્થાનિક ઠાકોર અને રબારી સમાજ પણ તેમને પસંદ કરતા હોવાનો કાનજીભાઈનો દાવો છે. અગાઉ બંને સમાજ સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી પણ એક પણ પક્ષે સ્થાનિક ઉમેદવાર ન મૂકતા હવે ઠાકોર અને રબારી સમાજે કાનજીભાઈને તેમના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. આ બે પક્ષો વાળે અન્યાય કર્યો. અમારા ઠાકોરે ટિકિટોમાં જે સૌથી વોટ વધારે અમારા, તો અમારી કોઈ ગણતરી નહીં. અમે કેટલાય વર્ષોથી આ બે પક્ષોમાં મદદરૂપ થયા પણ આ સુધી અમારું કોઈ કોઈને ના વગડ્યું એટલે અમારે અપક્ષનો ઉમેદવાર ઉભો રાખવો પડ્યો. પાટણ વિધાનસભામાં નોરતા એ ઠાકોર સમાજનું મહત્વનું ગામ છે. અહીં ગોપાલજી ઠાકોર એકવાર ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. ઠાકોર સમાજના ચૂંટણીલક્ષી નિર્ણયો પણ અહીંથી જ થાય છે, ત્યારે નોરતા ગામે આ વખતે અપક્ષ ઉમેદવાર ઉભા રાખ્યા છે. હવે અપક્ષ ઉમેદવાર પાટણની બેઠક માટે નવા સમીકરણ સર્જે તો નવાઈ નહીં. હસમુખ ડોડિયા, વીટીવી, પાટણ.